ठीक छे बेटा, तू के छे तो भाग्य पण आजमावी जोईए। तारी वात भी साची छे बेटा, दुनिया थी आम डरीने तो ना जीवी शकाय। दुनिया नी बधी ज तकलीफो समय बायो चढ़ावीने सामनो करवो पड़शे। हूँ बहार जाऊं छु बेटा, थोड़ी खरीदी करवानी छे, आजूबाजू में कोई निशाण होय तो भी जोतो हूं, अने मारी नौकरी माटे भी वात करतो हूं। हाँ बापा, साचवजो। पायल मासी, केम चुप चुप छो? तमने ठीक नथी लागी रह्यो अमारी साथे आवो? पायल मासी, मैं तो तमने पूछ्यो भी नहीं अने तमारो हाथ पकड़ी ने भरतपुर थी अहीं लई आवी। जबरी, जो तमे मने मुकीने चालिया गया होत ने, तमारो जीव पण चालियो गयो होत। पायल मासी, पण अमारी जोड़े तमने तकलीफ। जबरी, तेज तो कीधु कि हवे आपणे त्रणे जणाना भाग्य साथे छे, तो जे थशे जोई लेशु। बस आपणे बधा साथे छीए ए ज मोटी वात छे। पायल मासी, एक काम करशो? हाँ, हारी माना फोटा सामे दीवो करशो तमारा हाथे। छबरी, पायल मासी, हवे वधु समय हूँ तमने मासी नहीं कहूँ। हारी गुजरी गयेली माना फोटा सामे तमे दीवो कर्यो छे। तमारी लाइफ मां हवे हूँ अजवाड़ू लाईश, बहु जल्दी। हूँ तमने मासी ना बदले मां कहीश। जोजो तमे। छबरी, आई ज्या छे दियोर, जिगर आत्माराम पटेल फ्रॉम મહેસાણા। આઈ તો જ્યાં છે, પણ આટલું મોડું કેમ થયું? અરે સાંભળ તો ખરી, શું કામ મોડું થયું? દિયોર, પહેલા તો હું છે ને આખા ગામના એરિયામાં ફર્યો, પછી એક નિશાળ જોઈ, નિશાળના હેડમાસ્ટરને જઈને મળ્યો અને આના એડમિશનનું પાક્કું કરાઈ નાખ્યું દિયોર। આવતીકાલથી તારી નિશાળ શરૂ। સાચે? ઓહો, હું તો કાલથી ભણવા જઈશ। આ મધ વચ્ચેથી એડમિશન કરાવવાનું હતું એટલે થોડી મગજમારી થઈ, પણ મેં સાહેબની આપણી પરિસ્થિતિ સમજાવીને તરત માની ગયા, તરત એડમિશન આપી દીધું। આવતીકાલથી જબરીની નિશાળ તો શરૂ થઈ જશે। અને હજુ એક ખુશખબર છે, મને એક જગ્યાએ નોકરી મળે એમ છે। ઓહો, એક પેટ્રોલ પંપ છે, ત્યાં કારકુનની નોકરી છે, એટલે આ પેટ્રોલ ડીઝલ બધાનો હિસાબ રાખવાનો, મારી પોતાની ઓફિસ હશે। મજૂરી કામ કરવા કરતા ઘણું સારું કામ છે। હમણાં તો હા પાડી દીધી છે, પણ હા, મોટી અને સારી નોકરી માટે હું દોડતો રહીશ। બાપા, મેં તમને કીધું તું ને, દેવીમાં હવે બધું ઠીક કરી દેશે। હા બેટ, ખુશ? પણ અત્યારના તો હવેલી લેતા ગુજરાત ખોવાનો વારો આવે એવો છે। આ ઘરનું ભાડું 20,000 રૂપિયા છે અને મારો પગાર 13,000। માથા કરતા પાઘડી વધુ મોટી છે। મેલો ને યાર, પૈસાની ચિંતા આપણી ચિંતા, બધું આપણે કરીશું તો દેવીમાં શું કરશે? બાપા, મારું મન કહે છે હવે કઈક નું કઈક સારું થશે, જોજો। હા બેટા, એક કામ તો સારું થઈ જ ગયું, તારી નિશાળ શરૂ થઈ જશે। હા બાપા, હવે બોલવા માટે તમારે મને જરાય નહીં લડવું પડે, હું બહુ ભણીશ। જોજો ભરી બેટા,
તું મન લગાવીને ભણીશ તો તારા ભવિષ્ય માટે સારું છે. પહેલો નંબર લાવવાનો છે મારે. ઓ જબરી, આજકાલ બહુ મોટી મોટી વાતો કરવા લાગી છે ને કઈ? મિલો નહીં યાર, હું પહેલો નંબર લાવી તો પેલા પાસ તો થા. બાપા પહેલા એકો હું આખી નિશાળમાં પહેલો નંબર લાવી તો તમે શું કરશો? તો તો તું અવાજ કરી આલીશ તને. ફરી ના જતા, હું પહેલા નંબરે પાસ થઉં ત્યારે. અરે જબરી, ફરી જાય મેવણાનો ફાયદો નહીં, સમજીને? તું જો પહેલા નંબરે પાસ થઈને તો તું જે માંગીશ આલીશ, તું જે કહીશ એ કરીશ, બસ. મારે શું માંગવું છે એ તો નક્કી છે, બસ હવે પહેલો નંબર લાવવાનો છે. સાંભળો. પાયલ, મને લાગ્યું નહોતું કે જબરી આટલી જલ્દી નિશાળે જશે, પણ એ તો સાચે જ વેલી જાગી ગઈ અને નિશાળે ભાગી. હા, એની મેળે જ જાગી ગઈ. મને કે માસી, મને થોડો નાસ્તો કરી આલો. નિશાળે જઈને હું કાંઈ જ ખોટો ખર્ચો નહીં કરું, ઘરે આવીને જમીશ. પાયલે ભણે એ તો સારું જ છે, પણ આ રીતે કેટલા પૈસા બચશે? પાયલ, જબરીએ જીદ કરી એટલે આ ઘર માટે મેં હા તો પાડી, પણ આ ઘરનું ભાડું 20,000 રૂપિયા છે અને મારો પગાર 13,000. ખબર નહીં કેવી રીતે મેળ પડશે. બધું ઠીક થઈ જશે, પૈસા ખૂટે એમ લાગશે તો હું કઈક કામ કરી લઈશ. વધુ ભણી નથી તો શું થયું? કઈક મજૂરી કામ કે એવું? બિલકુલ નહીં પાયલ, મારું ઘર ચલાવવા માટે તારે મજૂરી કરવી પડે એ વાત જ ખોટી. નહીં, એટલે કે ઘર કામ કે એવું? ના પાડીને તને, બિલકુલ નહીં. જો પાયલ, જબરી માટે તને લાગણી છે એ વાત અલગ છે, પણ તારે જો તારા ઘરે પાછા જવું હોય તો મને કહેજે, હું જબરીને મનાઈ લઈશ. તને તારા મોટા ભાઈને ઘરે હું ક્યાંય નહીં જાઉં, બહાર નહીં બનું તમારા માટે. બહાર તો હું તને માનતો બી નહીં પાયલ, પણ ઘરકામ તો જબરીની માએ પણ ક્યાં નહોતું કર્યું? તકલીફના સમયે પોતાનું માણસ જોડે હોય એમાં કંઈ ખોટું નથી. લક્ષ્મીએ ઘરકામ કર્યું હતું, પણ એ પોતાના માણસ માટે, પોતાના સંબંધો જાળવવા માટે, અને આપણી વચ્ચે એવા કોઈ સંબંધો નહીં. સંબંધ તો તમારા લક્ષ્મી જોડે પણ નહોતા. પાયલ? હા, હું કઈ જબરી નથી કે તમારી આટલી મોટી સાચી વાતને ખોટી માનું. હું જાણી ગઈ છું કે ના લક્ષ્મી તમારા વહુ હતા, કે ના જબરી તમારી દીકરી છે. જબરી હજુ નાની છે, બાળપણથી એને તમને જ પોતાના બાપા માન્યા છે. જો ભગવાન ભી આવીને કહેશે ને કે તારા બાપા નથી, તો પણ એ નહીં માને. મોહના સંબંધ કરતા લાગણીના સંબંધ વધુ પાકા હોય છે. જબરી તો કાયમ માટે તમને જ બાપા માનશે, પણ એક વાત મને ખબર પડી ગઈ છે. ભરતપુરમાં આખા ગામ વચ્ચે જે તમે કીધું એ એક એક શબ્દ સાચો હતો. તમારી આંખમાં આવેલા એક એક આંસુ સાચા હતા. પાયલ, જબરી મારો હાથ પકડીને જો મને ના લાવી હોત તો પણ હું તમારા પાછળ પાછળ ચાલી આવી હોત. તો આજે કયા હકથી તમે મને પૂછો છો કે મારે મારા ઘરે પાછું જવું છે? લક્ષ્મી માં બનવાના હતા ત્યારે તમે એવું વિચાર્યું હતું કે કોઈ સંબંધ હશે તો જે તમારા ઘરે રહેશે? તમારી દુનિયા ભલે મારું ઘર નહીં, પણ મારું આ ઘર તમારા બાળકની દુનિયા જરૂર બનશે. ભેખ લીધો હોય એમ તમે કોઈની દીકરીને મોટી કરી ત્યારે તમે એવું વિચાર્યું હતું કે આ તો પારકું લોહી છે, આજે હું કોઈ જીદ નહીં કરું આપણા સંબંધ માટે. ના, કોઈ હક કે સંબંધની વાત નહીં કરું હું, કેમ કે તમારી જેમ આજે મેં ભેખ લીધો છે
જે મનમાં હશે